અમદાવાદમાં બાકરોલ ગામના પ્રિન્સ પટેલ નામના યુવકે આત્મહત્યા કરવાનો બનાવ બન્યો છે ત્યારે આ ઘટનામાં પ્રિન્સ પટેલે રાયપુર ગામની સીમમાં આવેલી કેનાલમાં જંપલાવી જીવન ટૂંકાવ્યું હતું ત્યારે મૃતક યુવક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવવાની નોકરી કરતો હતો ત્યારે એમ્બ્યુલન્સ ચલાવતા મૃતક યુવકથી અકસ્માત સર્જાયો હતો જેના વળતર રૂપે ફરિયાદી પક્ષ તરફથી પાંચ લાખ રૂપિયાની માંગણી પ્રિન્સ પટેલ પાસેથી કરવામાં આવી હતી ત્યારે પ્રિન્સ પટેલ જે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચલાવવાની નોકરી કરતો હતો તે હોસ્પિટલે વળતર ચૂકવવાની ના પાડી હતી ત્યારે પ્રિન્સ પટેલ વળતરના પાંચ લાખ રૂપિયા ચૂકવવા અસમર્થ હતો અને આ વળતર ચૂકવવા માટે દબાણ કરવામાં આવતા પ્રિન્સ પટેલે આપઘાતનું પગલું ભર્યું હતું ત્યારે મૃતક યુવકના પરિવારે હોસ્પિટલના સંચાલકોને પ્રિન્સપટેલના આપઘાત માટે જવાબદાર ઠેરવી ન્યાયની માંગણી કરી શકશે એટલે એક ભાઈના નવરાત્રી વખતે એક ભાઈના હોય એટલે એમ કડારી દીધી તી એટલે એ સમય નથી ખબર કે ભાઈ મરી જ ગયા છે કઈ કેસ ભેસ નતો થયો આ તો હમણાં જ એ લોકોએ કર્યો કેસ હં નહોતો થયો એટલે હવે એ તો અત્યારે એમ જ કહેશે કે ભાઈ મરી ગયા છે પાંચ ભઈને મેં ફોન કર્યો તો મૂકો પ્રિન્સની શું મેટર્સ છે પણ એમને મને જરૂરી નહોતું સમજ્યું મને કઈ કીધું નહીં એ કે તારા પૂછ્યાવાના માણસો જોડે મારો તો ન્યાય જોઈએ મારા જોઈએ મારા છોકરાનો બી જોઈએ ન્યાય જોઈએ અમારી આશા તો કઈ નઈ સાહેબ અત્યારે તો ઠીક છે પણ અમે પાછલી જિંદગી અમે કેવી રીતે કરીશું અમે ક્યાં જઈશું કોનો સહારો અમાર અમારો એક સહારો હતો એ પાર્થે ફસાઈને છીનવી લીધો કરી કરી હતી બાબાએ પણ એમને કંઈક કર્યું નહીં પહેલાં જવાબદારી લીધી ને જ્યારે ભરવાનું થયું ને આવું બધું થયું ત્યારે છૂટી પડ્યા અકસ્માત પહેલાં એટલે જ્યારે એક્સિડન્ટ થયો ને તો એ વખતે જવાબદારી લીધી ને જ્યારે અત્યારે આ થયું ને જવાબદારી અને કરી દીધી તો મારી જવાબદારી નહીં કરો હા તો પોલીસવાળા કહ્યું છે ગામના બધા ગયા તા બસ મારા બાબા ન્યાય જોઈએ અને અમે પાછળથી ક્યાં જઈશું અમારું કોણ એનું પ્રિન્સ પટેલનો